આજરોજ એસટી નિગમના કર્મચારીઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નોના મુદ્દે શહેરના રેસકોર્સ સ્થિત નિગમની વિભાગીય કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। राज्य सरकार ना हस्तकनी एसटी निगम ना कर्मचारी द्वारा केटलाक पड़तर प्रश्नों जेवा के निगम में कंडक्टर नी कक्षा में पगार नी विसंगतता दूर करी तात्कालिक सातमा पगार पंच में संकलन समिति द्वारा मांगेल पे स्केल नो अमल करी चुकवणू करवामां आवे। सेटलमेंट करार मुजब सातमा पगार पंच नी अमलवारी थी चुकवा पात्र ओवरटाइम पाछली असर थी चुकवामां आवे तथा निगम ना फिक्स वेतन ना कर्मचारी ने सरकार श्री ना धारा धोरणों मुजब पगार वधारो तथा सरकार श्रीना ठराव तारीख थी एरियर्स चुकवामां आवे। निगमना कर्मचारियों ने कोरोना वॉरियर्स जाहिर करी मळवापात्र लाभो सत्वरे आपवामां आवे तथा ड्राइवर कंडक्टर मिकेनिक कक्षाना कर्मचारियों ने भर्ती के बढ़ती में सीसीसी प्रमाणपत्रनी जरूरियातनी जोगवाई तात्कालिक रद्द करवामां आवे जेवी 20 जेटली पड़तर मांगणीओ मुद्दे तथा एसटी निगमनुं खानगीकरण रोकवा निगम बचाओ कामदार बचाओ माटे एसटी निगमना कर्मचारियों द्वारा आज रोज एसटी निगमनी शहरना रेसकोर्स स्थित विभागीय कचेरी खाते सूत्रोच्चार साथे विरोध प्रदर्शन करवामां आव्युं हतुं। साथे जो तेओना प्रश्न मुद्दे निराकरण नहीं आवे तो आगामी 7 ऑक्टोबर नी मधरातथी एसटी बसोना पैडा थोबी देवानी चीमकी उच्चारवामां आवी हती। गुजरात एसटीना लगभग 45,000 कर्मचारी छे अने तमाम कर्मचारीओनी अनेक मांगणीओ गुजरात सरकार द्वारा ઘણા લાંબા સમયથી પડતર રાખવામાં આવી છે। અમારા લેવલથી અમારા કર્મચારીઓના છેલ્લું સેટલમેન્ટ જે 7 પગાર પંચ થયું છે એનો એરિયર્સનો હપ્તો આજ દિન સુધી ચૂકવ્યો નથી। તમામ ગુજરાતના કર્મચારીઓને 28% ડીએ ચૂકવવામાં આવે છે જ્યારે એસટીના કર્મચારીઓને માત્ર 12% ડીએ ચૂકવવામાં આવે છે। આવા તો અનેક પ્રશ્નો છે। નાણાકીય બાબતોની અંદર જોઈએ તો ફિક્સ પગારના કર્મચારીઓ માટે પણ એસટીના કર્મચારીઓ માટેની નીતિ જુદી છે। એસટીના કર્મચારીઓને 16,000ની આસપાસ જ ફક્ત ફિક્સ પગાર ચૂકવવામાં આવે જ્યારે ગુજરાતના તમામ કર્મચારીઓને 19,990 રૂપિયા ચૂકવવામાં આવે। આવા અનેક પ્રશ્નો આવા આની ઉપરાંતના નીતિ વિષયકના પણ પ્રશ્નો છે, સેટલમેન્ટને લગતા પ્રશ્નો છે, અમારા વિવિધ લાભાલાભના પ્રશ્નો છે જેની માંગણીઓ અમારે અમારા એસટી સાથે કરેલી છે। વારંવારની માંગણીઓ કરવા છતાં સુધી આજ દિન સુધી એનું નિરાકરણ આવ્યું નથી। એના કારણે એસટીના તમામ ડેપો ખાતે 125 ડેપો વિભાગીય કચેરી સેન્ટર ઓફિસ અને સેન્ટર વર્કશોપ ખાતે આવા સૂત્રોચ્ચારના અને વિવિધ કાર્યક્રમો છેલ્લા 15 દિવસથી આયોજિત છે। આ કાર્યક્રમોની રૂપરેખાની અંદર આગામી સમયની અંદર ઘંટનાદનો અને એનો પ્રોગ્રામ છે જ્યારે તારીખ 7 રાતના 12 વાગ્યા એટલે કે 28 તારીખની શરૂઆતથી એસટી આખા ગુજરાતની અંદર પુનઃ એકવાર 100% એસટીના પૈડા સ્તંભી જશે। આ ગુજરાતની જનતાને અમારી તમારા માધ્યમથી એવી વિનંતી કરવાની છે કે આ માત્ર ને માત્ર સરકારની અયોગ્ય નીતિના કારણે અમારે આંદોલન કરવાની ફરજ પડે છે। એટલે તમામ ગુજરાતની જનતા પણ અમારા એસટીના કર્મચારીઓના પ્રાણ પ્રશ્નોનું જે સોલ્યુશન નથી થયું તો આ ગુજરાતની જનતા પણ અમને સહકાર આપે। અમે એમના માટે દિવસ રાત જોયા વગર કોરોના કાળ હોય કે પ્લેગ હોય કે ધરતીકંપ હોય કોઈ પણ પરિસ્થિતિ હોય તો એસટી સદાય ચાલુ રહે છે। કોરોનાની અંદર જ્યારે બધી જ પ્રવૃત્તિ બંધ હતી આખા ગુજરાતની અંદર ફક્ત ને ફક્ત એસટી ચાલતી હતી। જ્યારે કોરોનાની અંદર કોઈ ઘરની બહાર નહોતું નીકળતું ત્યારે મારો ડ્રાઈવર ને કંડક્ટર પોતાની બસ લઈને સ્ટેશનથી જે અંતરિયાળ મુસાફરો ફસાયેલા હતા, જે પ્રવાસી બહારના લોકો જે કામ કરવા માટે અહીંયા આવેલા ને એવા લોકો ફસાયા હતા તો એમને કોઈ પણ જાતની સેફટી વગર જે તે સ્થળે પહોંચાડવાની કામગીરી ફક્ત ને ફક્ત એસટીએ કરી છે। અને આ વાતની નોંધ તો ગુજરાતના ચીફ મિનિસ્ટરે પણ લીધી, સીએમએ પણ લીધી અને જાહેરની અંદર એવું કીધું છે કે એસટીના કર્મચારીઓએ ખૂબ જ સારી કામગીરી કરી। ફક્ત કામગીરી જ એસટીના કર્મચારીઓ સારી કરે એવું નથી, એસટીના કર્મચારીઓ પણ સામાજિક પ્રાણીઓ છે, એમની પણ નૈતિક જરૂરિયાતો છે, નાણાકીય જરૂરિયાતો છે અને આ બધી જરૂરિયાતો ના સંતોષીને સરકાર અમારી સાથે જ્યારે અન્યાય કરતી હોય ત્યારે અમારી ફરજ છે કે અમારી વાત જો ના પહોંચતી હોય તો અમારે અમારો મોટો અવાજ કરી આંદોલન કરીને પણ અમારી વાત પહોંચાડવી જરૂરી છે। એટલે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ।